नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनु स्वागत छे। समाचार में बात करिए तो वडोदरा शहर में भाजपा नेता और उम्मीदवार दलित समाज माटे आपत्तिजनक टिप्पणी करी हती, जेनो विरोध वडोदरा में थई रह्यो छे। जेलमबेन चौकसी की टिप्पणी थी समाज में रोष साथ आक्रोश छेल्ला बे दिवस थी वडोदरा शहर में मुद्दो टॉक ऑफ टाउन बन्यो छे, जेना पड़गा वडोदरा शहर में पड़ी रहा छे अने हवे ते पड़गा गुजरात भर में पड़से। समाज की टिप्पणी मामले दलित समाज रोष ठालवी रह्यो छे। आजे मानव अधिकारी युवा संगठन गुजरात प्रदेश युवा अध्यक्ष गोविंद भाई बी सोलंकी और वडोदरा शहर अनुसूचित जाति नेताओं आज अधिक कलेक्टर ने आवेदनपत्र आपी कड़क सजा करवा करी हती अपील। वडोदरा में बे दिवस पहला जातिवाचक टिप्पणी मामले विरोधना वंटोल वडोदरा भाजपा वोर्ड नंबर 14 उम्मीदवार जेलमबेन चौकसी द्वारा वाडियापोल विस्तार में प्रचार रेली दरमियान अनुसूचित जाति समाज ने शरम आवे तेवी अभद्र भाषानो प्रयोग कर्यो हतो। नाच जातना विरुद्ध भेदभाव राखी टिप्पणी करेल आ बाबते समग्र गुजरात दलित समाजना लोकोनी लागणी दुभाई छे, त्यारे जेलमबेन चौकसीनी हाय हाय बोलावी हती अने जेलमबेन चौकसी पर कायदाकीय पगला लेवामां आवे तेवी मांग साथे आवेदन पत्र आप्युं। વાળે ગળે થાય છે ના કોઈ, તમે એની સામે કઈ કરશો તો એ લોકો નહીં કરે, અટકાશે સર, મીડિયા સમક્ષ એવી માંગ છે ને તો કાયદે ના, એ લોકો એક રૂપિયા જાણી જોઈ કર્યું છે તો આપણી પર કાયદેસરની કાર્ય કરો। મેં બીજું મારો સમાજ કે એ કરવાનો ને સર, મેં આપને બીજું બી એક આવેદન પત્ર આપ્યું 2.5 વર્ષ માટે આદિવાસી મેયર તરીકે હોય છે, પણ આ ભાજપ સરકાર મેયર જે એસસી એસટી નું અપમાન કરી રહી, તો બીજું એ કે આદિવાસીને જે મ્યુનિસિપાલિટી છે ઇલેક્શનમાં 2.5 વર્ષ માટે મેયર બી આદિવાસીને બનાવે એ બી આપણે રજૂઆત કરી છે, તો ફરીથી આપણે ધ્યાનમાં દોરો કે આદિવાસી 2.5 વર્ષ માટે જે સંવિધાન પ્રમાણે એસસી એસટી નો હોય તો આદિવાસીને એના હક મળવા જોઈએ, બરાબર એવી અમારે તમને રિક્વેસ્ટ છે સાહેબ, આની ઉપર તમે ધ્યાન રાખીને ઇન્ટરેસ્ટ લઈને સર થોડું જોઈ લેજો, બરાબર સંવેદનશીલતા ક્યાં આવી? બેને જયારે અમને આ રીતના અપશબ્દ બોલીને અમારું અપમાન કરેલ છે તો આ બાબતે આપ ઘટિત કાર્યવાહી યોગ્ય પગલા ભરીને કાયદેસર પગલા ભરી પોલીસ ફરિયાદ કરવા વિનંતી છે, અન્યથા આગામી દિવસોમાં જલન કાર્યક્રમ અને આંદોલન કાર્યક્રમ રેલી કાઢીને વિરોધાભાસી પ્રદર્શન બતાવવામાં આવશે એવી આપ શ્રી નમ્ર વિનંતી। જેલમબેન ચોકસીને ખરેખર ને સજાના પાત્ર જે પણ કાયદેસર કાર્યવાહી થવાની હોય એ થવી જોઈએ સાહેબ, એવી અમે વિનંતી કરીએ છીએ। જય હિન્દ જય ભારત। જો હમસે ટકરાયેગા મીટી મે મિલ જાયેગા, જો હમસે ટકરાયેગા મીટી મે મિલ જાયેગા, દલિતોં નું અપમાન નહીં સહેગા, જો હમસે ટકરાયેગા મીટી મે મિલ જાયેગા, જો હમ